એ રીતે લખ્યું છે એટલે સુસાઈડ નોટ અને એની સાથે જે રહેતા હતા એ લોકો અને બીજું કે જે મોબાઈલ છે એમાં પણ ઘણી બધી ડિટેલ મળશે બહુ જ એમાં ઊંડાણથી તપાસ કરશે તો અમને સાચો ન્યાય મળશે એવું જણાવી રહ્યું છે તમને શું લાગે કારણ કે પોલીસની પોલીસ દીકરી હતી બરોબર અને આવું પગલું ભરવું કેટલી ગંભીર બાબત એ ઘણી ગંભીર બાબત છે પોતે પોલીસ હોવા છતાં આ એકદમ તાત્કાલિક પગલું લે એવું અમારા માઇન્ડમાં નથી આવતું એટલે તમને પોલીસે બતાવ્યું હા બતાવી છે એમાં જે લખ્યું છે એ પ્રમાણે જે કોઈ જેના પર વિશ્વાસ મૂક્યો હતો એવું લખેલું છે এই যে ব্যক্তি হয়ে સુરતના સિંગરપોર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ એ લાશને પીએમ અર્થે સુરત સ્વીનર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને મહિલા પોલીસ કોન્સ્ટેબલના અંધાર્યા પગલાંને લઈને સમગ્ર પોલીસ બેળામાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે મહત્વની વાત છે કે મહિલા પોલીસ કોન્સ્ટેબલ જે હર્ષાબેન ચૌધરી છે તેઓએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જોકે આપઘાત કરતાં પહેલાં તેઓ દ્વારા લખવામાં આવેલી એક સુસાઇડ નોટની અંદર એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે કે મેં વિશ્વાસ કરી અને મોટી ભૂલ કરી છે જો કે આ વિશ્વાસ કોના પર કરવામાં આવ્યો હતો અને આ વ્યક્તિ કોણ છે કે જેના કારણે હર્ષાબેન ચૌધરીએ આ અંધાર્યું પગલું ભરવાની ફરજ પડી છે તે પોલીસ માટે હાલ એક સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે પરંતુ આ સમગ્ર કેસ મામલે હાલ સિંગણપુર પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ તપાસમાં કઈ હકીકત સામે આવે છે તે બાબત હવે મહત્વની બની રહી છે પરંતુ મહિલા પોલીસ કોન્સ્ટેબલના અંધારિયા પગલાંને લઈને પરિવારજનો હાલ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે જોકે પરિવારે આ સમગ્ર કેસની અંદર ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તેવી માંગ પણ હાલ કરી છે કેમેરામેન અજી ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત